નમસ્કાર દોસ્તો સ્વાગત કરું છું આપ સૌનું ફરી એકવાર ગુજરાત ગવર્મેન્ટ જોબના યુટ્યુબ પ્લેટફોર્મ પર વધુ એક ખૂબ જ સારી અપડેટ સાથે આજની વિડીયોની અંદર ડિસ્કસ કરીશું ખૂબ જ મહત્વપૂર્ણ અપડેટ છે સૌ કોઈ મિત્રો માટે જે સરકારી નોકરીઓની તૈયારી કરે છે અને સ્પેશિયલી એવા ઉમેદવારો છે કે જે હંગામી ધોરણે ઓલરેડી ગુજરાતના સરકારી ખાતામાં નોકરી કરી રહ્યા છે એટલે કે કર્મચારીઓ છે તો આ તમામ માટે ખૂબ જ મહત્ત્વની અપડેટ આજની વિડીયોમાં સમજીશું એની પહેલાં ટેલિગ્રામમાં જોડાવાનું બાકી હોય તો દોસ્તો જોઈન થઈ જાઉં અને સાથે સાથે આપણા યુટ્યુબ પ્લેટફોર્મને જોઈન કરી લેવા વિનંતી જેથી આવી નવી નવી અપડેટ તમને સૌને મળતી રહે તો જે મહત્વની અપડેટ આવી છે ન્યૂઝની અંદર તેના વિશે વિગતવાર સમજીએ તો નાણા વિભાગના સત્યાવીસ જૂનના ઠરાવની દિશામાં હવે કાગળો છૂટ્યા છે ત્રણ વર્ષથી અસ્તિત્વ ધરાવતી જે હંગામી જગ્યાઓ છે તેને કાયમી કરવા આરોગ્ય વિભાગ ફૂલ જોશમાં તૈયારી કરી રહી છે જગ્યા કાયમી થતાં નવેસરથી ભરતી પણ થશે આગામી બજેટમાં તેની ખૂબ જ મોટી જાહેરાત પણ થશે ચાલો સમજીએ વાતને વાત નહીં તો ગુજરાત સરકાર નાણાં વિભાગ સત્યાવીસ જૂન બે હજાર ત્રેવીસ રોજ પ્રસિદ્ધ ઠરાવની દિશામાં વિવિધ વિભાગોએ સૂચનાઓ વહેતી કરી છે આ ઠરાવમાં જે નિયમિત પગાર ધોરણ હંગામી જગ્યાઓ મંજૂર થયેલી છે તેના ઉપર આઉટસોર્સ કે કરાર આધારિત નિયુક્તિઓ અપાયેલી છે અને તે જગ્યા ત્રણ કે તેથી વધુ વર્ષથી અસ્તિત્વ ધરાવે છે તેવી જગ્યાને કાયમી જગ્યામાં રૂપાંતરિત કરવા આરોગ્ય વિભાગ પરિપત્ર મારફતે જિલ્લા તંત્ર પાસેથી માહિતી એકત્ર કરવાનું શરૂ કરતા સરકારમાં આગામી વર્ષોમાં વધુ નવી ભરતીઓને માર્ગ મોકળો થશે એમ મનાય છે હાલમાં વર્ષ બે હજાર ચોવીસ પચીસ બજેટ ઘડતરને લઈ વિભાગો પાસેથી ખર્ચ અને આયોજનના માંગણાપત્રક પત્રક એકત્ર થઈ રહ્યા છો આ તબક્કે આરોગ્ય વિભાગ અધિક નિયામકે તાબા હેઠળની સંસ્થાઓ ખાતે મંજૂર મહેકમ આરોગ્ય અધિકારીઓ શરૂ કરી આરોગ્ય સેવાના વિવિધ સંવર્ગના અધિકારી કર્મચારીઓની જે જગ્યા હંગામી હોય તેને કાયમી જગ્યામાં રૂપાંતરિત કરવા માટેની વિગતો મોકલી આપવા સૂચનાઓ પરિપત્રિત કરી રહી છે તો દોસ્તો આગામી સમયની અંદર આ ભરતીઓ કાયમી થાય એવી કોઈ આશા સાથે આ વિડીયોને ફિનિશ કરી છે માહિતી ગમી હોય તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં ફરી વાર મળીશું ત્યાં સુધી ગુડ બાય ટેક કેર જય